नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरातीन में। आज आपणे धोरण 7માં ना मेथ्स विषय चेप्टर पहलू पूर्णांक संख्याओ प्रेक्टिस वर्क नो स्वाध्याय 1.1 नो आ पार्ट बीजो छे। अगाउ पार्ट 1 में आपणे 1-4 प्रश्न जोई गया। प्रश्न 5 छे, संख्या रेखा की मदद थी सरवाळा करो। जो चेनल पर नवा हो तो चेनल सब्सक्राइब कर लेजो, बेल आइकन प्रेस करो जेथी शीखी सको। सौथी पहला हवे संख्या रेखा की मदद थी सरवाळा करवानो छे। एमने आपणे सरवाळो करिए तने जवाब आवशे 6માંથી 3 જાય એટલે 3। હવે સંખ્યા રેખા ઉપર કઈ રીતે આપણે સરવાળો કરવાનો? હવે પહેલા આપણે સંખ્યા રેખા દોરવાનો ફૂટપટ્ટીની મદદથી, બરાબર। 0 ડાબી બાજુ -1 -2 -3 -4 જમણી બાજુ 1 2 3 4 5। સૌથી પહેલા પહેલો જે અંક હોય તમે જોજો, પહેલો અંક છે -3, તો -3 ઉપર આમ એરો ઊભો રાખવાનો છે, આમ કે ન્યા ઊભા છીએ। અને છ સ્ટેપ પ્લસ એટલે કે જમણી બાજુ 6 સ્ટેપ ખસવાના, 1 2 3 4 5 અને 6, એટલે એરો ક્યાં આવ્યો? 3 ઉપર, એટલે આપણો જવાબ છે 3, એ સાચો છે। સંખ્યા રેખા સૌથી સહેલી છે, સરવાળો કરો બાદબાકી કરો, સૌથી સહેલું જુઓ। પહેલાં જે અંક હોય ને ત્યાં એરો ઊભો રાખી દેવાનો, -3 ઉપર ઊભો થઈ ગયો। હા, +6 હશે ને એટલે જમણી બાજુ કેટલા સ્ટેપ? 6 સ્ટેપ, 1 2 3 4 5 અને 6 સ્ટેપ, એટલે 3 આપણો જવાબ મળી જાય છે। તો આ રીતના આપણે સરળતાથી આ સંખ્યા રેખા દોરી શકીએ। બીજી સંખ્યા રેખા -3 + -5 + -3 એ રીતના છે। હવે આપણે જોઈએ એનો જવાબ, પહેલાં આપણે મેળવી લઈએ કે -5 છે તો -5 -3। હવે -3 મોટા આંકડાની નિશાની, -5 -3 મોટા આંકડાની નિશાની માઇનસ છે, 5 3 એટલે કે 8, કેવા? -8 એટલે કે 0 1 અને 2, કારણ કે ઋણ બાજુ વધારે આપણે દોરવાની છે। -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9, બરાબર, એ રીતના દોરીને ગયા। હવે પહેલો અંક કયો છે? -5, તો -5 ઉપર ઊભો રાખવાનો, એરો ઊભો રહી ગયો। હવે 3 સ્ટેપ માઇનસ બાજુ એટલે ડાબી બાજુ 3 સ્ટેપ ખસવાનું રહેશે, 1 2 અને 3, એટલે આપણો જવાબ આવ્યો -8। કેટલો જવાબ આવ્યો? -8, જે આપણો અહીંયા સાચો જવાબ છે। ખ્યાલ પડી ગયો? -5 ઉપર એરો ઊભો રાખો, -3 એટલે કે ડાબી બાજુ 3 સ્ટેપ ખસવાના, 1 2 અને 3, એટલે -8 જવાબ આવી ગયો। અહીં -8 મોટા આંકડા નિશાની, -8 જવાબ આવી ગયો, એટલે આપણી સંખ્યા રેખા સાચી છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 6, સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો। તો આમાં પહેલાં આપણે -7 અહીંયા -2 થઈ જશે, -7 તો છે જ, -2, હવે 7માંથી 2 જાય એટલે કે 5, મોટા આંકડાની નિશાની, બરાબર। હવે સંખ્યા આપણા આપણે દોર નાખી, હવે 0 1 2 3 4 અહીં -1 -2 -3 -4 -5 -6 -7, બરાબર। તો આપણો પહેલો એરો ક્યાં ઊભો છે? તો કે -7 ઉપર, +2 એટલે કે જમણી બાજુ 2 સ્ટેપ ખસવાનું, 1 અને 2, એટલે -5 જવાબ આવ્યો, તો કે આપણો જવાબ સાચો છે। તો સંખ્યા રેખાની મદદથી આપણે આ બાદબાકી કરતા શીખી ગયા। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ, -4 અને -3 છે, એટલે કે -4 અને -3, એટલે -2 મોટા આંકડાની નિશાની, 4 3 એટલે કે 7, પણ મોટા આંકડાની નિશાની માઇનસ, એટલે -7 જવાબ આવશે। તો સંખ્યા રેખા આપણે દોર નાખી, પહેલાં 0 1 અને 2, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9। અહીંયા આપણે દાખલો ગણી નાખ્યો હોય ને એટલે આપણે દોરવાની સંખ્યા રેખા દોરણ ખબર પડી જાય કે માઇનસ વધારે રાખો પ્લસ વધારે રાખવા। હવે -4 ઉપર ઊભો છે, બરાબર, -3 એટલે કે ડાબી બાજુ 3 સ્ટેપ ખસશે, 1 2 અને 3, એટલે -7 આવશે, બરાબર।
આપણો જવાબ સાચો છે. ત્યારબાદ હવે જોઈએ આપણે પ્રશ્ન સાતમો, કે કોઈ પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 રાઉન્ડમાં ભાવિકાએ પ્રાપ્ત કરેલ અંક 20 ઓછા 7 માઇનસ 3 15 અને માઇનસ 10 છે તો અંતમાં એના ગુણ કેટલા હશે? તો કે પહેલા રાઉન્ડમાં એને 20, તો આપણે સરવાળો કરતા જઈએ. 5 રાઉન્ડના અંકમાં પહેલા સૌથી પહેલા એને છે 20, તો 20 પછી માઇનસ 7 કાઉન્સમાં કર્યા વત્તા માઇનસ 3 પછી વત્તા 15 અને વત્તા માઇનસ 10. આ બધા વચ્ચે શું કર્યું? સરવાળાનો સંબંધ રાખ્યો, બરાબર. હવે કાઉન્સ આપણે ખોલી નાખીએ, કાઉન્સ ખોલી નાખીએ એટલે તો એમાં કરી શકાય અથવા તો આમ કરી શકાય. 15 ને 20 એટલે 35 થઈ ગયા સરવાળામાં, અને માઇનસવાળા કેટલા છે? તો કે 7 ઓછા 7 ને ઓછા 3 એટલે ઓછા ઓછા વત્તા થઈ ગયા ઓછા 10, અને આ પણ ઓછા 10 એટલે ઓછા 10 ને ઓછા 10 પાછા ઓછા 20 થઈ ગયા. આ 10 ઓછા અને આ ઓછા 10 એટલે ઓછો ઓછો હતા મોટા આગળ નિશાની, 10 વત્તા 10 એટલે કેટલા થાય? 20 થઈ ગયા. આ 35 માંથી 20 જાય એટલે વધે 15, તો કે તેના છેલ્લા ગુણ છે અંતમાં એ કેટલા હશે? 15. આગળ જોઈએ બીજા દાખલા. પ્રશ્ન 8મો, સોમવારે શ્રીનગરનું તાપમાન -8°C હતું, મંગળવારે 2°C તાપમાન ઓછું થયું, મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે? વળી બુધવારે તાપમાન 4°C વધી ગયું તો બુધવારનું તાપમાન પણ કેટલું હશે કહેવાનું છે. એટલે મંગળવાર અને બુધવારનું તાપમાન કહેવાનું છે. તો સૌથી પહેલાં લખવાનું કે સોમવારે શ્રીનગરનું તાપમાન -8°C છે, બરાબર. હવે મંગળવારે શ્રીનગરનું તાપમાન 2°C ઓછું થયું છે. ઓછું થયું એટલે કે -8 વત્તા -2 બરાબર, ઓછે ઓછે વત્તા દાખલે -8 અને -2 ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની 8 વત્તા 2 એટલે 10, તો 10°C થયું હોય. એટલે મંગળવારે કેટલું થયું? -10°C. અને બુધવારે શ્રીનગરનું તાપમાન વળી પાછું 4°C વધી ગયું. શ્રીનગરનું તાપમાન 4°C વધી ગયું, વધી ગયું છે એટલે કે પ્લસ થાય, એટલે કે -10 તો હતું જ, એમાં 4 પ્લસ થયા, બરાબર. એટલે કે -10 વત્તા 4, 10 માંથી 4 જાય એટલે 6, પણ મોટા આંકડા નિશાની માઇનસ એટલે -6°C બુધવારનું તાપમાન મળશે. આમ આપણે મંગળવારનું તાપમાન મળ્યું -10°C અને બુધવારનું તાપમાન મળ્યું -6°C. ત્યારબાદ દાખલા જોઈએ આપણે 9મો, એક વિમાન સમુદ્ર સપાટીથી 4000 મીટરની ઊંચાઈએ ઉડે છે, કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્ર સપાટીથી 1000 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર છે, તો સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું થાય? એટલે કે સમુદ્ર સપાટી, દાખલા તરીકે અહીંયા સમુદ્ર સપાટી છે, ત્યાંથી વિમાન છે એ કેટલું ઊંચું છે? આ વિમાન આ બે વચ્ચે અંતર છે 4000 મીટર ઊંચાઈ ઉડે છે. એ જ ચોક્કસ બિંદુએ આ વિમાનની સમુદ્ર સપાટીથી 1000 મીટર નીચે, અહીંયા 1000 મીટર નીચે અહીંયા આ સબમરીન કેટલી છે? 1000 મીટર નીચે. તો આપણે જે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર કેટલું છે એ કહેવાનું છે. તો આ સપાટીથી વિમાન છે
એ કેટલું છે? 4000 મીટર ઊંચું છે. વત્તા સમુદ્ર સપાટીથી સબમરીન કેટલી છે? 1000 મીટર નીચે છે. તો 4000 વત્તા 1000 એટલે કે 5000 મીટર. 5000 મીટર એ સબમરીન અને આ વિમાન વચ્ચેનું અંતર થયું. આ બંને વચ્ચે કેટલું થયું? 5000 મીટર. 10મો દાખલો છે. મૌલિક તેના બેંક ખાતામાં 5000 રૂપિયા જમા કરાવે છે. બીજે જ દિવસેમાંથી 1500 રૂપિયા ઉપાડી લે છે. રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને કઈ રીતના દર્શાવાય? ઉપાડ રકમને કઈ રીતના દર્શાવે? ઉપાડ પછી ખાતામાં કેટલી સિલક રહી કહેવાનું છે? તો મૌલિક છે એ જમા બેંકમાં જમા ખાતામાં રકમ જમા કરે છે એ કેટલી કરે છે? 5000. એટલે પ્લસ 5000 રૂપિયા થયા આ જમા કરે એટલે. હવે એ મૌલિક છે પછી ખાતામાંથી ઉપાડ કરે છે. ખાતામાંથી રકમ ઉપાડ કરે છે. ઉપાડ કરે એટલે બાદ થાય માઇનસ 1500 રૂપિયા. હવે બાકી કેટલી રહી? ઉપાડ પછી ખાતામાં સિલક, એના માટે આપણે બાદ બાકી કરવી પડે. 5000 ઓછા 1500. 0 0 0 માં 5 ન લીધું, 10 કોઈ કપાય એટલે 4. 10માંથી 5 એટલે 5, 4માંથી 1 એટલે 3. તો કે 3500 એટલે કે પ્લસ 3500 રૂપિયા એ એમની, સોરી પ્લસ નહીં, કારણ કે એ સિલક છે. એટલે 3500 રૂપિયા એ બેંકમાં એની સિલક બાકી રહેલું હોય છે. તો આ તો આપણે ધોરણ 7માંના પૂર્ણાંક સંખ્યાઓના 1.1ના દાખલા જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.